કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે કરાતી જમીન સંપાદનના વિરોધમાં અમદાવાદથી શરૂ થયેલ ખેડૂત સંપર્ક યાત્રા નવસારી ખાતે આવી પહોંચી હતી. કેન્દ્ર સરકારની બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાતભરના ખેડૂતોની મહામૂલી ખેતીની જમીન સંપાદનમાં જનાર છે, જે જમીન આપતા ખેડૂતો દ્વારા ઇનકાર કરી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખેડૂત સમાજ દ્વારા અમદાવાદથી કાઢવામાં આવેલ ખેડૂત સંપર્ક યાત્રા નવસારી આવી પહોંચતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટને કોર્ટમાં પડકારનાર એડવોકેટ આનંદ યાજ્ઞિક તેમજ ખેડૂત અગ્રણીઓએ સ્થાનિક ખેડૂતોની સભાને સંબોધી આ પ્રોજેક્ટનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં 5,500 ખેડૂતોને પ્રભાવિત કરતી અને ગુજરાતમાંથી 192 ગામમાંથી પસાર થતી બુલેટ ટ્રેનના ખેડૂતના સંપર્ક અભિયાનના ભાગરૂપે આજે અમે નવસારી જિલ્લામાં આવ્યા છીએ. આજે 4th દિવસ છે. અમદાવાદથી આ સંપર્ક અભિયાન શરૂ કર્યું. અત્યાર સુધી 15-16 મિટિંગો અમે કરી અને ખેડૂતોને સંપર્કમાં આવી અને જણાવી રહ્યા છે કે તમારી તકલીફ શું છે અને તમને ખેડૂત બુલેટ ટ્રેન જોઈએ છે અને અમને જે ખબર છે તેમને જણાવી રહ્યા છે. અને 4 પ્રશ્નો ઉપસ્થિત થયા. મહારાષ્ટ્રની અંદર સરકાર ખેડૂતોની પૂર્વ પરવાનગી લે છે, કારણ કે કેન્દ્રનો કાયદો એવું કહે છે કે જમીન સંપાદન કરવું હોય તો દરેક ગામની અંદર પ્રભાવિત લોકોમાંથી 80% લોકોએ પરવાનગી આપવી પડે. ગુજરાતની અંદર કેમ નથી કરતા? 2, પુનર્વસવાટ અને પુનર્સ્થાપનના ભાગરૂપે જેને તમે સંપાદનથી અસર કરો છો તેના ઘરમાં જમીનની સામે જમીન, ઘરની સામે ઘર અને એના એક વ્યક્તિને તમે સરકારમાં નોકરી આપો છો, મહારાષ્ટ્રમાં આપવાના ગુજરાતમાં કેમ નહીં? 3rd પ્રશ્ન, મહારાષ્ટ્રની અંદર સરકાર એમ કહે છે કે અમે જંત્રીના ભાવ નહીં આપીએ પણ માર્કેટ ભાવ સુધી જંત્રીને સુધારી અને તેના 4 ગણા લોકોને આપીશું. ગુજરાતની અંદર આ શાને માટે નથી થઈ રહ્યું? નોટિફિકેશનો તમે ઇસ્યુ કર્યા, કાયદો એવું કહે છે કે ગમે તે કાર્ય કરો તેની પહેલાં તમારે જંત્રી સુધારવી પડે, કારણ કે આ જમીન સંપાદનનો કાયદો એ મહત્તમ વળતર માટે ખેડૂતોને માટે છે અને એનું પાલન ના થતું હોય તો કોઈ અન્યાય ખેડૂતોને થઈ રહ્યો છે. અને જ્યારે આટલા મોટા પાયે મોટા પ્રોજેક્ટ થતો હોય ત્યારે સમાજ પર તેની એક વિપરીત અસર પડતી હોય છે, તેનો સામાજિક અભ્યાસ કરવો હોય. પણ 15 ઓગસ્ટ 2016 રોજ જ્યારે આપણે ધ્વજવંદન કરી રહ્યા હતા, 6 કરોડ લોકો જ્યારે રાષ્ટ્રગીત ગાઈ રહ્યા હતા, ત્યારે ગુજરાતની સરકારે ભારતની સરકારની મદદથી ગુજરાતમાં જમીન સંપાદનનો કાયદો બદલી નાખ્યો. એટલે મહારાષ્ટ્ર અને ભારતની અંદર એક કાયદો જે જમ્મુ કાશ્મીરને પણ લાગુ પડે પણ ગુજરાતમાં નહીં. પૂર્વ પરવાનગી લેવાની નહીં, પુનર્સ્થાપનની જરૂર નથી અને સામાજિક અસરનો અભ્યાસ નહીં. મલ્ટી ક્રોપ ઇરિગેટેડ લેન્ડ હોય ત્યાં જમીન ના લેવાય એવું પ્રાવધાન કાઢી નાખ્યું. અને આ પ્રક્રિયા શરૂ કરતા પહેલા એમણે જંત્રીને સુધારી નહીં. આ ગુજરાતે જેને પ્રધાન સેવકને દિલ્હી મોકલ્યા છે એ પ્રધાન સેવક ગુજરાતની જનતાને આ અન્યાય શાને માટે કરી રહ્યા છે તે આપના થકી અમે લોકો સમક્ષ પહોંચાડવા માંગ્યા છે. અને અત્યાર સુધી 8-10 જિલ્લામાંથી પસાર થયા પણ અમને એક પણ પ્રભાવિત ખેડૂતે કહ્યું નથી કે મારે મારી જમીન સ્વયંભૂ આપવી છે. અમે આ 3,500ની આસપાસના ખેડૂતોની એફિડેવિટ ડેક્લેરેશન લઈ ભારતની સંસદ, ગુજરાતની વિધાનસભા અને જાપાનની સંસદને અમે આ માહિતી પહોંચાડીએ છીએ કે તમારી સામે બીજા વિશ્વયુદ્ધની અંદર હિરોશિમા અને નાગાસાકીની અંદર જેમ એટોમ બોમ્બ નાખ્યો હતો અને તમારા સમાજને તહેસ નહેસ કરી નાખ્યું હતું એ બુલેટ ટ્રેનના પ્રવક્તાઓ, તમે અમારા રાજ્યની અંદર આવીને 192 ગામને તમે તહેસ નહેસ કરવાનો છે. બુલેટ ટ્રેન એ વિકાસની ગાથા નથી, અમારા માટે એટોમ બોમ્બ છે. બુલેટ ટ્રેન ને ના સંદર્ભમાં જમીન સંપાદન કરવાની જે પ્રક્રિયા સરકારે ચાલુ કરી છે તેમાં એમને એટલી બધી ઉતાવળ છે એટલે અત્યારે ખેડૂતોને સમજાવ્યા વગર, એમની સંમતિ વગર ખેડૂતની જમીન સંપાદન કરે છે. તેથી ખેડૂત સમાજે એક યાત્રા ગોઠવી અને આ 192 ગામ જે એફેક્ટ થઈ રહ્યા છે એ 192 ગામના ખેડૂતોના પ્રશ્નો એ જાણી રહ્યા છે. એટલે હું એમની જોડે છું. હું પણ પ્રશ્નો સમજવા માગું છું કે ખેડૂતો એમની સ્વેચ્છાએ જમીન આપી દે છે, એમને 2013માં યુપીએ સરકાર જે કાયદો લાવી હતી જેમાં એમને 4 ગણું વળતર મળે, એમને વિસ્થાપિત કરે તો એમને પુનઃસ્થાપન ને પુનર્વસવાટ ક્યાં કરે અને એમને શું શું આમાં એક્વિઝિશન થાય, જમીન સંપાદન થાય તો એમને શું શું સરકાર તરફથી મળે એ એમને ખબર છે કે નહીં એ જાણવા માટે હું પણ આ ખેડૂતોની જોડે ઇન્ટરેક્શન કરવા આવી છું. અને એનાથી મને બધા જ ગામોના ખેડૂતોના પ્રશ્નો બધી જ જગ્યાએ જુદા જુદા છે. અને હમણાં જ મને કોઈ મહિલાએ પણ કીધું કે સૌથી વધારે જો કોઈની જમીન સંપાદન થતી હોય અને એફેક્ટેડ પર્સન હોવ તે હું છું અને હું તો મારી આટલી ઉંમર છે, મને આ બુલેટ ટ્રેનથી શું ફાયદો અને શું જરૂરી છે એ વાત કરી અને એમણે કીધું કે તમે મારી માટે ચોક્કસ ક્યાંક રજૂઆત કરો કે મારી જમીન ના લઈ લે.